नमस्कार मित्रों, आज ना वीडियो में आपने जोईशू के ETB एटले के एनराइज्ड टेक्स्ट बुक नी कंटेंट माटे शिक्षकों नो अभिप्राय केवी रीते आपवो। एटले आ गुजरात राज्य द्वारा जे विद्यार्थीओ माटे पाठ्यपुस्तकों में अमुक QR कोड थकी जे डिजिटल कंटेंट मुकवामां आवेलू छे एनी गुणवत्ता चकासवा माटे अने सुधारवा माटे राज्यना शिक्षकों नो अभिप्राय आवकार्या छे। एटले के शिक्षकों ने विनंती छे के मोबाइल फोन द्वारा पाठ्यपुस्तकना एक एक QR कोड ने स्कैन करी तेमा आवती बधीज कंटेंट ने जोई आ अभिप्राय आपवानो छे अने अलग अलग गूगल फोन द्वारा ते अभिप्राय आपवानो छे। तो मित्रों, आ अभिप्राय केवी रीते आपवो एना माटे एक परिपत्र बहार पाडवामां आव्यो छे जेमां गूगल फॉर्म ने लिंक आपवामां आवी छे, QR कोड पण आपवामां आवेलो छे जेने स्कैन करवाथी आ लिंक ओपन थाय छे। आ लिंक जो तमारे जोईती होय तो वीडियो ना डिस्क्रिप्शन में पण लिंक मुकेली छे, त्यांथी तमे सीधी ज ओपन करी शको छो अथवा तो परिपत्र में जे QR कोड आपेलो छे तेने स्कैन करीने पण तमे ओपन करी शको छो। ओपन करशो एटले आ रीतनुं तमारे एक गूगल फॉर्म सर्वे खुलशे जेमां सौथी पहेला जे शिक्षक आ फॉर्म भरतो होय, अभिप्राय आपतो होय ते शिक्षकनुं नाम अहींया लखवानुं छे। त्यारबाद नीचे आवे छे आपनी શાળાનો યુ ડાયસ કોડ અહીંયા તમારે લખવાનો રહેશે। ત્યારબાદ જે ધોરણની કન્ટેન્ટ માટે અભિપ્રાય આપવો છે એ ધોરણ પસંદ કરો। તમારે જે તે ધોરણમાં તમે અભિપ્રાય આપવા માગતા હોય એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે આ રીતે। ત્યારબાદ નીચે છે પસંદ કરેલ ધોરણના જે વિષય માટે એ અભિપ્રાય આપવો છે એ વિષય પસંદ કરો। તમારે જે વિષયમાં અભિપ્રાય આપવાનો છે એ વિષય તમારે અહીંયાથી પસંદ કરવાનો રહેશે। ત્યારબાદ પસંદ કરેલ વિષયના જે પ્રકરણ માટે એ અભિપ્રાય આપવો છે એ પ્રકરણ પસંદ કરો। અહીંયાથી પ્રકરણ પસંદ કરવાનું છે, તમે એ પ્રકરણ અહીંયાથી પસંદ કરી છો। ત્યારબાદ પસંદ કરેલ પ્રકરણની કન્ટેન્ટ માટે આપનો અભિપ્રાય, અહીંયા મિત્રો તમે જે તે પાઠ્યપુસ્તકમાં આપેલા જે QR કોડ હોય એને સ્કેન કરવાનો રહેશે દીક્ષા એપ્લિકેશન દ્વારા। ત્યારબાદ તે કન્ટેન્ટનો અભ્યાસ કરવાનો તમારે રહેશે અને તેમાં જો કોઈ તમને સુધારો વધારો લાગતો હોય અથવા તો તમને કોઈ એ વિશે નવીન પ્રવૃત્તિ આવડતી હોય, તમે કોઈ એના વિશે નવું જાણતા હોય તો તમે એ છેક તમારે અહીં જણાવવાનું રહેશે કે અહીંયા આ વસ્તુની સુધારવાની જરૂર છે અથવા તમને એમ થાય કે હજી આની અંદર વધુ પ્રવૃત્તિઓની જરૂર છે, વધારે ઇન્ટરેક્ટિવ એક્ટિવિટીની જરૂર છે તો તમે અહીંયા દર્શાવી શકો છો, એ માટેનો અભિપ્રાય આપી શકો છો। ત્યારબાદ નીચે જે આપેલું છે કે જે કન્ટેન્ટ માટે આપણે અભિપ્રાય આપ્યો તેને સંલગ્ન QR કોડનો ડાયલ કોડ લખવાનો છે જે QR કોડની નીચે લખેલ હશે। હવે આ વસ્તુ જે તમે જેના વિશે કન્ટેન્ટ અભ્યાસ કર્યો હશે એ QR કોડની નીચે ડાયલ કોડ આપેલો છે, એ ડાયલ કોડ ક્યાં હશે તે અહીંયા જોઈ શકો છો। અહીંયા એ QR કોડ આપેલો છે, તેની નીચે આ ડાયલ કોડ આપેલો છે। આ ડાયલ કોડ તમારે અહીંયા લખવાનો રહેશે કે જે તમે કન્ટેન્ટમાં સુધારો વધારો કરવા માગતા હોય એ QR કોડની નીચે જે ડાયલ કોડ આપેલો છે તે તમે અહીંયા દર્શાવી શકો છો। ત્યારબાદ તમારે મિત્રો સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે। આવી રીતે તમારે અલગ અલગ કન્ટેન્ટમાં આપેલા QR કોડનો અભ્યાસ કરીને તમારે એનો અભિપ્રાય આપવો જરૂરી છે, ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરશો। તો મિત્રો, મને આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો। આવજો।